રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સરહદી વિસ્તારની મુલાકાતે હતા. ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર નિર્માણ પામી રહેલા પ્રવાસન વિભાગના કામનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. 15 ઓગસ્ટના દિવસે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર નિર્માણ થયેલા પ્રવાસન વિભાગના કામો લોકો માટે ખુલ્લા મૂકવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાન બોર્ડરના નરડા બેટ તેમજ ઝીરો પોઈન્ટ પર ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર વિકાસના કામો ચાલી રહ્યા છે. 100 કરોડથી વધુ ખર્ચે થઈ રહેલા અલગ અલગ વિકાસના કામનું નિરીક્ષણ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્રવાસન વિભાગ મંત્રી જવાહર ચાવડા ભારત પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે બોર્ડર વિકાસમાં થઈ રહેલા કામોની સમીક્ષા કરી વધુ સારું શું કરી શકાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કામોની સાઇટ ઉપર જઈ કામની પ્રગતિની જાત તપાસ કરી હતી. ભારત પાકિસ્તાન બોર્ડર નિરીક્ષણ સમય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ભારત પાકિસ્તાન બોર્ડર લોકોના પ્રવાસન વિભાગ તરીકે વિકસે તે માટે આગામી સમયમાં બોર્ડર લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. 15 ઓગસ્ટ સુધી વિકાસના તમામ કામોને પૂર્ણ કરી સ્વતંત્રતા દિવસ દિવસે લોકો માટે તમામ વિકાસના કામો ખુલ્લા મૂકવામાં આવશે. ગુજરાતીઓ માટે ભારત પાકિસ્તાન બોર્ડર પ્રવાસ કરવા માટેનું નવું સ્થળ બનશે. કોરોનાના સંક્રમણને કારણે લગભગ છેલ્લા 1.25 વર્ષથી વધુ સમયથી સરકારની સંપૂર્ણ પ્રાયોરિટી એ કોરોના હતું. કોરોનાની સેકન્ડ વેવમાં પૂરેપૂરી સરકાર લાગેલી હતી. સદનસીબે ગઈકાલે 300થી નીચા કેસ આપણે જોઈ શક્યા છીએ. સેકન્ડ વેવને આપણે નિયંત્રિત કરવામાં સફળ થયા છીએ. થર્ડ વેવ પણ એની તૈયારી પણ કરી રહ્યા છીએ. પરંતુ હવે જેમ જેમ આપણે રિસ્ટ્રિક્શન ઉઠાવતા જાય છીએ, એમ એમ ટુરિઝમ પણ પાછું પૂર્વવત થાય એટલા માટે રાજ્ય સરકાર, ટુરિઝમ વિભાગ કાર્યરત બન્યો છે. ગુજરાત એ બોર્ડર ટુરિઝમ એ નવા કન્સેપ્ટ સાથે બોર્ડર ઉપર પણ ટુરિઝમ થાય અને આ વિસ્તારનો વિકાસ, નડા બેટ એટલે બનાસકાંઠાનો વિકાસ અને બોર્ડર ટુરિઝમ એવું બને કે લોકો મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો આ ટુરિઝમનો લાભ લે અને અહીંયા રોમાંચ પ્રાપ્ત કરે. આપણા જવાનો પછી એ સૈન્યના હોય કે BSFના હોય, એ જે રીતે ભારત માતાની રક્ષા કરી રહ્યા છે એ વાત સમજે, એના ઇતિહાસને જાણે. 1971માં લડાઈમાં આપણે અહીંથી નગર પાર્કર સુધી પાકિસ્તાનનો અનેક હિસ્સો આપણા તાબા હેઠળ આવી ગયો હતો. આપણું BSFના જવાનોએ લડાઈમાં જીતીને આગળ વધ્યા હતા. આ બધી વસ્તુ લોકો જોવે જાણે અને એક દેશભક્તિની ભાવના વધુને વધુ પ્રાપ્ત કરે એ હેતુથી નડા બેટ ખાતે આ બોર્ડર ટુરિઝમ ડેવલપ કરીએ છીએ. અહીંથી 150 મીટર જ પાકિસ્તાન બોર્ડર છે, પાકિસ્તાન છે. અહીંયા 0 પોઈન્ટ ઉપર આપણે ઊભા છીએ બોર્ડર ઉપર, અને અહીંયા આપણે લગભગ 125 કરોડના ખર્ચે અનેક વસ્તુ અહીંયા નિર્માણ કરી રહ્યા છીએ. આગામી 15 ઓગસ્ટ પહેલાં આપણે આનું લોકાર્પણ કરીને ટુરિસ્ટોને આવતા જતા કરીશું. અહીંયા આખો BSFનો ઇતિહાસ, એના મ્યુઝિયમ, અહીંયા 71ની વોરના મ્યુઝિયમ, અહીંયા આપણે દુનિયાભરની બોર્ડર એનું સંરક્ષણ કેવી રીતે થાય છે એની વાત અનેક રીતે સરસ મજાના વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમો બનાવી અને સાંજે પરેડ, એ પણ એક જબરજસ્ત પરેડ હોય છે, જેમ વાઘા બોર્ડર ઉપર પરેડ હોય છે એવી પરેડનું પણ લાઈવ દરરોજ થશે. અને
લોકોને સવારથી સાંજ સુધી અનેક પ્રવૃત્તિમાં જોડાશે અને લોકો બોર્ડર ટુરિઝમનો આનંદ માણશે અને દેશભક્તિ પ્રાપ્ત કરી અને અહીંથી લોકો પોતાના ઘર જશે. મને એમ લાગે છે કે જબરજસ્ત કામ થઈ રહ્યું છે ગુજરાતના ટુરિઝમમાં. કેવડિયા, નર્મદા ડેમ, સફેદ રણ, સાસણ, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની કલ્પનાથી ગુજરાતમાં પણ ટુરિઝમ પરાકાષ્ઠાએ ખીલે એ પ્રકારનું સતત માર્ગદર્શન એમનું મળ્યું છે અને એને આગળ ધપાવવા રાજ્ય સરકાર એમના માર્ગદર્શન નીચે આ ટુરિઝમના વિકાસમાં આપણે કામ કરી રહ્યા છીએ. મને એમ લાગે છે કે ભારતમાં આ બોર્ડર ટુરિઝમ નડા બેટ એ વિશ્વના નકશા ઉપર ચમકશે એમાં કોઈ શંકા નથી.